હોવાથી દર્દી 11 વર્ષ બાદ પોતાના ઘરે પરત ફર્યો. આ નિમિત્તે તેના પરિવારજનોમાં ઘણી ખુશીની લાગણી જોવા મળી. ભુજ શહેરની માનસિક આરોગ્ય કેન્દ્રમાં ઘણા માનસિક દિવ્યાંગોની સારવાર કરવામાં આવતી હોય છે અને સારવાર કરાવ્યા બાદ તેઓને પોતાના ઘરે પરત મોકલવામાં આવે છે અને અહીં દરરોજ રસ્તે ભટકતા અથવા તો કોઈ રોગથી પીડાતા માનસિક દિવ્યાંગો આવતા હોય છે. તો જાણવા મળતી વિગતો અનુસાર માનસિક આરોગ્ય કેન્દ્રમાં એક એવા માનસિક દિવ્યાંગ કે જેની ગંભીર હાલત હતી અને માનસિક રીતે બીમાર હોવાથી તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી અને તબીબોએ આ દર્દીની ઘણી સારવાર કરી હતી, જેમાં સ્ટાફગણનો પણ ઘણો સહયોગ મળ્યો હતો અને 11 વર્ષ બાદ આ દર્દી તેના ઘરે પરત ફરશે તેની ખુશીની લાગણી ડોક્ટરે અનુભવી હતી. આ વ્યક્તિનો બહુ ખૂબ દિલચસ્પ કિસ્સો છે. અમને જનરલ હોસ્પિટલમાં 108 પગમાં ફ્રેક્ચર હતું એડીમાં, તો એ ફ્રેક્ચર અર્થે સારવાર માટે લઈ આવ્યા હતા ત્યારે એ બિલકુલ બોલતો નહોતો, જરાય પ્રતિભાવ આપતો નહોતો અને કપડામાં પણ પેશાબ સદસ થઈ જતું હતું. ત્યાં એ લોકોને પ્રાથમિક સારવાર કરીને અમને એ લોકોએ સંપર્ક કર્યો અને કહ્યું કે આ ભાઈ માનસિક બીમાર લાગે છે એટલે તમારી પાસે લઈ લો. અહીંયા 19/11 દાખલ છે અને છેલ્લા 3 મહિનામાં એમણે પહેલાં 2 મહિના તો બેડ ઉપર હતો એડીનું ફ્રેક્ચરના લીધે, અને ત્યાં અમારા સ્ટાફે ખૂબ સારી એની સારવાર અને એની સાર સંભાળ લીધી છે. અને જે કપડામાં પેશાબ સદસ થઈ જાય એ પણ ખ્યાલ રાખ્યું છે. અને આ જે કાર્ય છે જેમાં એનું ઘર મળ્યું છે એમાં બધાનો ખૂબ સહકાર છે, એમાં ખાસ કરીને પ્રકાશભાઈ જોશી અમારા સ્ટાફમાં બહુ સારું કામ કર્યું છે, અમારા સોશિયલ વર્કર શબાનંદભાઈને ખૂબ સારું કામ કર્યું છે અને બહુ અમને આનંદ થાય છે કે 11 વર્ષ પછી આ ભાઈ ઘરે જશે. ઘણા દર્દીઓ ગ્રામીણ વિસ્તારના હોય છે એટલે ત્યાં સારવાર પૂરી થતી નથી અને બીમારીમાં ઘરેથી પેશન્ટ નીકળી જાય છે અને પછી કોઈ હોસ્પિટલમાં પહોંચી જાય તો ત્યાં એને ઘણો ટાઈમ રહેવું પડે, તો ત્યાં એક દવા કામ ના આવે તો બીજી દવા એમ કરીને અમે એને દવાઓ આપીએ જેથી કરીને એ બોલતો થાય. એટલે મોકો અમને મળ્યો છે કે અહીંયા પેશન્ટને દાખલ રાખીને સારવાર આપવાનું, જેના કારણે ઘણા લોકોના લાંબા સમય તો ખરું પણ પછી સારા ઘર મળી જાય છે. મીઠું નામ છે એનું અને અહેમદપુર ગામના છે, ગંગાનગર જિલ્લો રાજસ્થાનના છે. એમના બે ભાઈઓ આવ્યા છે, બે ભાઈ એમને લેવા આવ્યા છે. એમનું કહેવું છે કે આમને બીમારી જૂની છે, ઘણા વર્ષથી છે અને ત્યાં પણ બિલકુલ બોલતો નહોતો, હાલે પણ બિલકુલ એક કે બે શબ્દોમાં જ જવાબ આપે છે અને પોતાનું નામ સિવાય બીજું કાંઈ માહિતી વધારે આપતો નથી. એટલે આમ સંપૂર્ણ રીતે સારો થયો કહેવાય નહીં, પણ એક પોતાનું ખ્યાલ રાખી શકે છે અને ફ્રેક્ચરથી સંપૂર્ણ ફ્રી થઈ ગયું છે, મટી ગયું છે ફ્રેક્ચર.